नमस्कार, विशेषमां हूं जिगर देवाणी आपनु स्वागत करू छू। गुजरात में विधानसभा चूंटणी ने लईने जंग बरोबर जाम्यो छे। तमाम पक्षना कद्दावर नेताओ हाल गुजरात में प्रचार करी रह्या छे। भाजप अने कोंग्रेस की बात करिए तो आ बंने पक्षना राष्ट्रीय नेताओ गुजरात में पोतानी पार्टीना कामे लागी गया छे। कोंग्रेसमांथी राहुल गांधी अने भाजपमांथी प्रधानमंत्री मोदीए लगाम हाथमां लई गुजरातना मतदारों पर प्रभाव पाड़ी रह्या छे। बीजी तरफ राहुल अने मोदीना गुजरात प्रवासों ने जुए तो तमाममां क्यांक ने क्यांक हिंदुत्वनो चेहरो जोवा मळी रह्यो छे। राहुले पोताना प्रथम गुजरात प्रवासनी शुरुआत द्वारकाधीश मंदिरथी करी हती अने त्यारबाद राज्यना अलग अलग मंदिरोमां तेओ शीश नमावा गया छे। ज्यारे प्रधानमंत्री मोदीनी वात करीए तो तेओ पण अनेक वार मंदिरोमां जता जोवा मळी रह्या छे। आथी एवुं कही शकाय कि गुजरातनी चूंटणीमां मंदिर पॉलिटिक्स हावी थई गयुं छे। तो तमाम मुद्दा ने आवरी लेतो अमारो विशेष सवाल भगवान भरोसे। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે બંને પક્ષના નેતાઓ હાલ ગુજરાતમાં આટાફેટામ હરી રહ્યા છે। ભાજપ તરફથી પ્રધાનમંત્રી મોદી અને કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીએ બાજી સંભાળી છે। પ્રધાનમંત્રી મોદી છેલ્લે ગુજરાત પ્રવાસ આવ્યા ત્યારે પ્રચારની શરૂઆત કરવામાં માતાના મઠમાં શિસ્ત માવ્યું હતું। આ દ્રશ્ય છે કચ્છમાં આવેલા માં આશાપુરાના મંદિરના। સમગ્ર ગુજરાત અને દેશમાં માતાના મઢ તરીકે ખ્યાતિ પામેલા આ મંદિરનું ગુજરાતમાં અનેરું મહત્વ છે। રાજ્યમાં વસતા ક્ષત્રિય બ્રાહ્મણ અને વૈષ્ણવોની માં આશાપુરા આરાધ્ય દેવી છે। તેથી પ્રધાનમંત્રી મોદી માં આશાપુરા સમક્ષ શીશ ઝુકાવી રહ્યા છે। 27 નવેમ્બર 2017 ના રોજ પ્રધાનમંત્રીએ ગુજરાત પ્રવાસની શરૂઆત માતાના મઢે દર્શન કરીને કરી હતી। માં આશાપુરાના મંદિરની વાત કરીએ તો કચ્છના લખપત તાલુકામાં માતાનો મઢ નામની જગ્યા છે। માં આશાપુરાની સ્થાપના 1500 વર્ષ પહેલા દેવચંદ નામના કરાળ વૈશ્ય વાણિયાએ કરી હતી। ત્યારબાદ વિધિવત મંદિરની સ્થાપના કરવામાં આવી અને આજે ગુજરાતનો મોટો વર્ગ માં આશાપુરાના દર્શન માટે જાય છે। ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આશાપુરા માતાજીના દર્શન કરી ગુજરાતના મોટા વર્ગને સાધવાનો પ્રયાસ કર્યો। રાજ્યમાં ક્ષત્રિયો મોટા પ્રમાણમાં છે તેથી આ મતો અંકી કરવા માટે પ્રધાનમંત્રી આશાપુરા માતાના દર્શન કરી પોતાની હિન્દુવાદી છબીના દર્શન કરાવ્યા। આના કારણે રાજ્યના મતદારો પર સારો પ્રભાવ પડે અને 2017માં ગુજરાત કબજે કરી શકાય। ગુજરાતમાં હંમેશા હિન્દુત્વ પોલિટિક્સ રહ્યો છે। ગુજરાતમાં કોઈ પણ નેતા મુસ્લિમોની મસ્જિદ કે દરગાહમાં જતા અચકાય છે અને ભાજપ જેવો પક્ષ તો મુસ્લિમોને ટિકિટ પણ આપતો નથી। કોંગ્રેસ પાર્ટીને પણ હવે સમજાઈ ગયું કે જો ગુજરાતની ગાદી કબજે કરવી હોય તો તે હિન્દુત્વ કાર્ડ ખેલવું જ રહે। ત્યારે જોવું રહ્યું આ હિન્દુત્વ કાર્ડ કોને ફાયદો અપાવે છે। તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે મંદિર પોલિટિક્સ શરૂ થયું છે। બંને પક્ષના મોટા નેતાઓ હવે મંદિરોમાં જઈ હિન્દુ મતો અંકે કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે પ્રધાનમંત્રી મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બંને બીએપીએસના અક્ષરધામ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી અને ગુજરાતીઓ મત મેળવવાનો પ્રયાસ કર્યો। સ્વામિનારાયણ સંપ્રદાય ગુજરાતમાં સૌથી પ્રચલિત અને સૌથી વધુ અનુયાયીઓ ધરાવતો પંથ છે। આ પંથમાં અનેક ગુજરાતીઓ જોડાયેલા છે અને બીએપીએસ સંસ્થા સાથે મોટા ભાગે પાટીદાર સમુદાય જોડાયેલો છે અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ આ ધરતી પર હતા ત્યારે નરેન્દ્ર મોદી અને તેમનો સંબંધ સૌ કોઈ જાણતા હશે।
मोदी घणीवार प्रमुख स्वामी महाराज ना दर्शन माटे आवी जता हता अने छेल्ले छेल्ले जारे प्रमुख स्वामी नु देहांत थयु त्यारे मोदी सीधा साळंगपुर आव्या हता अने दर्शन करीने भावुक थया हता। जारे छेल्ले हमणा ज गांधीनगर स्थित अक्षरधाम मंदिर ना महोत्सव मा मोदी ए हाजरी आपी अने जणाव्यु हतु के महंत स्वामी ए मारो हाथ पकड्यो छे तेथी मने कोई पण जात नु टेन्शन नथी। एक रीते प्रधानमंत्री स्वामीनारायण संप्रदाय मा जईने पाटीदार मतो अंके करवानो प्रयास कर्यो। तो राहुल गांधी पण मोदीना मार्गे चालीने अक्षरधामनी मुलाकात लीधी अने महंत स्वामी साथे मुलाकात करी। राहुल गांधी ने समझाई गयु छे के जो गुजरातनी गादी कब्जे करवी होय तो हिंदू मंदिरों मा गया वगर छूटको नथी। तेथी राहुल गांधी हवे विविध मंदिरों मा जई रह्या छे अने स्वामीनारायण मंदिर मा जईने राहुल पाटीदारों ने पोतानी फेवर मा करवानो प्रयास कर्यो। गुजरात में बीएपीएस स्वामीनारायण संप्रदाय की सौथी मोटी संस्था है अने आ संस्था में सौथी वधारे अनुयायी है अने खास करीने पाटीदार समाज सौथी वधारे छे। तेथी राहुल अने मोदी बन्ने पाटीदारों की सहानुभूति मेळवानो प्रयास करी रह्या छे। हवे जोवानुं रहेशे के मंदिर में दर्शन करवानुं कोने फायदो करावे छे। राजन मोदी, वीटीवी न्यूज, अहमदाबाद। तो मोदी वाराणसी में माथू नमाव्यु तो राहुले द्वारका में दर्शन कर्या। मोदी ना गढ़ में गाबड़ू पाड़वा माटे कांग्रेसना युवराजे कमर कसी छे। गुजरात की मुलाकाते आवेला राहुल गांधी द्वारकाधीश दर्शन करी प्रचार की शुरुआत करी दीधी। राहुल गांधी हाल सॉफ्ट हिंदुत्व कार्ड खीली रहा होवानु मनाय छे। आम तो कांग्रेसना उपाध्यक्ष राहुल गांधीनी आवी तस्वीरो भाग्ये ज जोवा मळे छे, परंतु गुजरातमां राहुल गांधीनुं आ नवुं रूप जोवा मळ्युं। गुजरातमां विधानसभा चूंटणीने लईने राहुल गांधी हिंदुत्व कार्ड अपनावी गुजरात कब्जे करवा प्रयास करी रह्या छे। राहुले प्रचारनी शरूआत देवभूमि द्वारकाथी करी। द्वारकाधीशना मंदिरमां राहुल गांधी संपूर्णपणे भावभक्तिथी तरबोळ जोवा मळ्या। आरती करता, पूजा अर्चना करता राहुल गांधी नु आ एक नवू स्वरूप जोवा मळ्युं। राहुल गांधी नी दरेक गुजरात मुलाकात मां कोई ने कोई मंदिर चोक्कस होय छे। જ્યારે પહેલા રાહુલ ગાંધીને આવી રીતે ક્યારેય મંદિરમાં જતા જોયા નથી, પરંતુ હવે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને સમજાઈ ગયું છે કે 22 વર્ષ બાદ જો સત્તામાં આવવું હશે તો હિન્દુ કાર્ડ ખેલવું જ રહ્યું। રાહુલે ગુજરાતમાં નવસર્જન યાત્રાનો બ્રેકઆઉટ સ્વાગત છે આપનું વિશેષમાં। આગળ વાત કરીએ તો રાહુલ ગાંધી ગુજરાતમાં છે અને દ્વારકાથી તેણે પોતાના ગુજરાત પ્રવાસના શ્રી ગણેશ કર્યા છે। 60 વર્ષ સુધી લઘુમતી, દલિતો, ગરીબોનો મુદ્દો લઈને રાજ કરનારી કોંગ્રેસને હવે કેમ ધીમે ધીમે મંદિરો યાદ આવી રહ્યા છે એ સવાલ સૌના મનમાં ઉઠી રહ્યો છે અને તેનો જવાબ પણ સાફ છે, સત્તા। રાહુલ ગાંધીની આ મુલાકાતને જાણકારો સોફ્ટ હિન્દુત્વના દ્રષ્ટિકોણથી પણ જોઈ રહ્યા છે।
गुजरात में सत्ता थी पाछला 20 वर्ष थी दूर थई गयेली कांग्रेस हवे सॉफ्ट हिंदुत्व नो रस्तो अपनाव्यो होय तेवुं लागी रह्युं छे। जानकारी प्रमाणे कांग्रेस ना सॉफ्ट हिंदुत्व ना एजेंडा ने वधु असरकारक बनावा माटे काम करी रह्युं छे। तेथी कांग्रेस ना उपाध्यक्ष राहुल गांधी पोताना सौराष्ट्र प्रवास दरमियान द्वारका अने चोटीला मां दर्शन कर्या, साथे साथे गुजरात ना परंपरागत गरबा महोत्सव मां हाजरी आपी। आम तो राहुल गांधी पहली बार कोई मंदिर में गया होय तेवुं नथी। 2009 में राहुल गांधी अंबाजी मंदिर ना दर्शन कर्या हता। त्यारबाद 2016 में महेसाणा नी रेली दरमियान राहुले ऊंझा में उमिया माताजी मंदिर ना दर्शन कर्या हता। ज्यारे थोड़ा महीना पहला डेडियापाड़ा में योजायेली सभा दरमियान पण राहुले आदिवासी मंदिर में जई शीश झुकाव्यु हतुं। जो कि एवं प्रथम वक्त बनी रह्युं छे कि आटली मोटी संख्या में राहुल गांधी मोटी संख्या में मंदिरों नी मुलाकात लई रह्या छे। तो केटलाक जानकारो पण राहुल गांधीनी आ मुलाकातने धार्मिक यात्रा साथे जोडवू जरूरी न होवानुं मानी रह्या छे। कांग्रेसे 80ના દાયકામાં પણ હિન્દુત્વના એજન્ડા પર ચાલવાનો પ્રયાસ કર્યો હતો। ફરી એક વખત રાહુલ ગાંધીએ સોફ્ટ હિન્દુત્વનો રસ્તો અપનાવ્યો છે, ત્યારે મોદીના ગઢને જીતવા રાહુલ ગાંધી સફળ રહે છે કે કેમ તે જોવું રહ્યું। રાજન મોદી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ। ફાગવેલ એક એવું ગામ જે ગુજરાતના રાજકારણની ધરી ફરી રહ્યું છે। ગુજરાતનું આ નાનકડું ગામ સાક્ષી છે અહીં થયેલી રાજકીય ઉથલપાથલનું। આ એ ગામ છે જે નરેન્દ્ર મોદીથી લઈને રાહુલ ગાંધી સુધી સૌ કોઈને આકર્ષે છે। શા માટે ગુજરાતના રાજકીય અને સામાજિક ફલક પર આ ગામ આટલી મહત્તા ધરાવે છે, આવો જોઈએ। ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલું આ છે ફાગવેલ ગામ। પહેલી નજરે તો ગુજરાતના અન્ય ગામડાઓની જેમ જ ફાગવેલ પણ એક સામાન્ય ગામ જેવું દેખાશે, પરંતુ ગુજરાતના રાજકીય ઇતિહાસને યાદ કરશો તો ફાગવેલ સાથે તેનો ઊંડો નાતો હોવાનું જણાશે। આ એ ગામ છે જેની આસપાસ ફરી રહી છે ગુજરાતના રાજકારણની ધરી। આ એ ગામ છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને શંકરસિંહ વાઘેલાથી લઈ ભરતસિંહ સોલંકી સહિતના દિગ્ગજ નેતાઓને આકર્ષે છે। 2001માં મુખ્યમંત્રી બન્યા બાદ ગોધરા કાંડ અને ત્યારબાદની ગૌરવ યાત્રા નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ફલક અને પછી આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવાના હતા। હવે એ પણ ઇતિહાસ છે। 2002ના સપ્ટેમ્બર મહિનામાં જ્યારે ચોમાસું ઢળાવ પર હતું અને ચૂંટણીની ગરમીનો પારો ઉપર ચડી રહ્યો હતો, મોદીએ ગૌરવ યાત્રાની શરૂઆત કરવાનું સ્થળ નક્કી કર્યું હતું ફાગવેલ। બીજી તરફ તો ભાજપમાં ધોખો ધરી ચૂકેલા અને રાજપાના જન્મદાતાની કોંગ્રેસની યાત્રા શરૂ કરી ચૂકેલા શંકરસિંહે પણ ફાગવેલમાં ધ્વજારોહણ અને ઉપવાસનો કાર્યક્રમ આદરી દીધો। કોંગ્રેસે ગૌરવ યાત્રાનો જેટલો વિરોધ કર્યો તેટલી જ ઉત્સુકતા લોકોને ગૌરવ યાત્રા વિશે વધતી ગઈ। 2002ની 8મી સપ્ટેમ્બરે ફાગવેલ હિલોળે ચડ્યું અને મોદીની ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો। આ ગૌરવ યાત્રાના પ્રારંભ સમયે નરેન્દ્ર મોદી બોલ્યા હતા। કેટલાક દિવસો પહેલા શંકરસિંહ વાઘેલા દ્વારા આયોજિત એક યાત્રાનો અંત અહીં થયો હતો અને એક યાત્રાનો આજથી અહીં પ્રારંભ થઈ રહ્યો છે, જ્યાં કોંગ્રેસનો અંત છે ત્યાંથી ભાજપના કામની શરૂઆત થઈ રહી છે। કોંગ્રેસનો ઇતિહાસ ગોધરાથી શરૂ થાય છે, પરંતુ ગોધરાથી ગાંધીનગર પહોંચવાના કોંગ્રેસના પ્રયત્નો ક્યારેય સફળ નહીં થાય। મોદીએ પોતાના આ ભાષણથી ગૌરવ યાત્રાની શરૂઆત કરી। મોદીની સામે તે વખતે સામાજિક પડકારોની સામે એક મોટું જનસમર્થન મેળવવું એ પણ પડકાર હતો। એક સમયના સાથી શંકરસિંહે એક મોરચે હતા તો સામો છેડો નરેન્દ્ર મોદીથી પૂર્ણ થતો હતો। ગુજરાતમાં કોંગ્રેસ 1995 થી જ મૃતપ્રાય હતી। 1998ની વિધાનસભા ચૂંટણીમાં પણ 170 બેઠકો મેળવીને ભાજપે ગાંધીનગરની ગાદી પોતાની પાસે રાખી। 2002ની ચૂંટણીએ કોંગ્રેસને કોરાણે ધકેલી દીધી। માનો કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોઈ ફાઇટ જ ન હોય,
182 बैठकों माथी 127 बैठकों मेळवीने नरेंद्र मोदी सत्ता स्थाने बैठा। 2007 मां 170 अने 2012 मां 116 बैठकों साथे नरेंद्र मोदी गांधीनगर मां वधारे मजबूत थया अने देश मां नाम ना करी लीधी। ए दृष्टिए जुओ तो 8 सप्टेम्बर 2002 ना दिवसे नरेंद्र मोदी द्वारा कहेवामां आवेली वात ए हद सुधी तो साची साबित थई। हवे 15 वर्ष बाद फरी एक वक्त इतिहास पोतानी घटनाओ दोहरावी रह्यो छे। फरी एक वक्त फागवेलनी धरती पर राजकीय नेताओना आंटाफेरा वधी रह्या छे। कांग्रेस साथे छेड़ोफाड़नारा शंकरसिंह वाघेला नवा पक्षनी रचना करी आवनारी चूंटणीमां झुकाववाना छे। त्यारे राहुल गांधी के मोदी पहला बापूए फागवेल पहुंची जई चूंटणी प्रचारना श्री गणेश करी दीधा हता। હવે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એક મહિનામાં બીજી વાર ગુજરાતના પ્રવાસ પર છે। નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા જેવા રાજકીય દિગ્ગજોની એક પ્રવૃત્તિના લિસ્ટમાં હવે રાહુલ ગાંધીનું નામ પણ જોડાઈ ચૂક્યું છે। મધ્ય ગુજરાતના પોતાના પ્રવાસમાં રાહુલ ગાંધીએ ભાતીજીના મંદિરે પોતાનું શીશ ઝુકાવ્યું હતું। ત્યારે ભાતીજી મહારાજના આશીર્વાદ કોને ફળે છે તે જોવું રહ્યું। राजन मोदी साथे वीटीवी न्यूज अमदावाद। आपनो स्वागत छे। अगर बात करिए तो गुजरात में विधानसभा की चूंटणी ने लेने जंग जाम्यो छे। त्यारे प्रधानमंत्री मोदी और कांग्रेस उपाध्यक्ष राहुल गांधी मंदिरे मंदिरे फरीने मतों मेळवानो प्रयास करी रह्या छे। त्यारे राहुल गांधीए सोमनाथ मंदिर की मुलाकात लीधी और पूजा अर्चन कर्या, जेने लईने प्रधानमंत्री मोदीए राहुल गांधी ने सोमनाथ नो इतिहास याद कराव्यो। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે। રાહુલે સોમનાથ દાદાના દરબારમાં શીશ ઝુકાવ્યું હતું અને મંદિરમાં જળાભિષેક કર્યો હતો। રાહુલના તમામ ગુજરાત પ્રવાસને જોઈએ તો તમામ પ્રવાસમાં હિન્દુત્વનો ચહેરો જોવા મળ્યો છે। રાહુલ તેમના દરેક પ્રવાસ દરમિયાન કોઈને કોઈ હિન્દુ મંદિરોમાં ગયા છે। રાહુલની સોમનાથ મંદિરની મુલાકાતને લઈને પ્રધાનમંત્રી મોદીએ ગાંધી પરિવાર સામે નિશાન સાધ્યું હતું। પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે સરદાર પટેલ ન હોત તો સોમનાથ મંદિર ન બન્યું હોત। સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ ઉદ્ઘાટન કરવા માટે આવવાના હતા, ત્યારે જવાહરલાલ નહેરુએ રાજેન્દ્ર પ્રસાદને પત્ર લખી પોતાનો અણગમો બતાવ્યો હતો। નહેરુ ઈચ્છતા હતા કે રાજેન્દ્ર બાબુ સોમનાથના જીર્ણોદ્ધારમાં ન જાય। આજે જે લોકોને સોમનાથ દાદા યાદ આવે છે, એમને મારે જરા પૂછવું છે કે તમને ઇતિહાસ ખબર છે? તમારા પરનાના, તમારા પિતાજીના નાના, તમારા દાદીમાના પિતાજી જે આ દેશના પહેલા પ્રધાનમંત્રી હતા, અને જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથનો પુનરુદ્ધાર કરતા હતા ત્યારે એમના નાકના ટેરવા ચડી ગયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ગુજરાત પ્રવાસે છે અને વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ સામે આકરા પ્રહારો કરી રહ્યા છે। તો રાહુલ ગાંધી પણ પોતાનો હિન્દુત્વ ચહેરો બતાવી તમામ મંદિરોમાં નમન કરી રહ્યા છે। સોમનાથ મંદિર એ ગુજરાતની સાથે સમગ્ર દેશની આસ્થાનું કેન્દ્ર છે। સોમનાથ 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ છે અને સોમનાથ મંદિરના ઇતિહાસને લઈ સૌ કોઈ જાણે છે। અનેક વાર ધ્વસ્ત થયા બાદ સરદાર પટેલે છેલ્લે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને તે વખતે કેન્દ્ર સરકારનું શું સ્ટેન્ડ હતું તેનાથી પણ સૌ કોઈ માહિતગાર છે। રાજન મોદી સાથે વીટીવી ન્યૂઝ અમદાવાદ।